तो राजकोट में दुष्कर्म मामले पुलिस द्वारा प्रेस कॉन्फरेंस करवामां आवी रही छे, सीधा जशु त्यां। एनी साथे चीटिंग थयुं छे, एने खोटी ओळख आपवामां आवी छे अने 376 ની ફરિયાદ હતી। એ અરજીના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પીઆઈ ઠાકર સાહેબ, એસીપી દિયોરા સાહેબ, લોકો સીપી સાહેબની સૂચનાથી ખૂબ ડિટેલમાં ઊંડા ઉતરીને તપાસ કરી। તપાસ કર્યા પછી જે આરોપી હતો એ ચોટીલાથી મળી આવ્યો છે અને પછી આખી જે એની એમઓ છે એ પોલીસને ખબર પડી છે અને એમાં બધી સત્યતા લાગતા અમે ફરિયાદ દાખલ કરી આરોપી અરેસ્ટ કરેલો છે। આરોપી જે છે એ ચોટીલામાં પાનની દુકાન ચલાવે છે અને એની જે એમઓ હતી એ ઓએલએક્સ ઉપર એણે જાહેરાત આપેલી। એની પોતાની કોઈ પ્રોપર્ટી રાજકોટમાં નથી, પણ એણે પોતાની એક પ્રોપર્ટી રાજકોટમાં ભાડે આપવાની છે એ આધારે એક ઓએલએક્સમાં જાહેરાત આપેલી અને એ જાહેરાતમાં એનો મોબાઈલ નંબર આપેલો। ત્યાર પછી વિક્ટિમ દ્વારા એમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી આખું જે ષડયંત્ર થયું છે એ રચવામાં આવ્યું છે। અત્યારે હજી ઘણી બધી તપાસ એમાં ચાલી રહી છે, પણ હા, વિક્ટિમની એવી ફરિયાદ છે કે એમના અમુક પ્રકારના ફોટોગ્રાફ્સ એની પાસે છે। ચોટીલામાં દુષ્કર્મ થયું હોય એવું અત્યારે અમને પ્રાથમિક પુરાવા મળ્યા છે અને એમાં બળજબરી પણ થઈ છે, એટલા માટે થઈને અમે 365ની કલમ પણ ઉમેરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અન્ય કોઈ સંડોવણી લાગતી નથી, અત્યારે એક જ વ્યક્તિનું કૃત્ય લાગે છે, પણ વધારે પોલીસ એલર્ટ અને ખૂબ સેન્સિટિવલી એટલે આ કેસમાં તપાસ કરી કે એમાં એક તો ઓળખાણ ખોટી આપવામાં આવી છે અને બીજા નંબરે પોલીસની નોકરીની લાલચ આપવામાં આવી છે। સર, આ જે વ્યક્તિ છે એ કઈ રીતે આપણો સંપર્કમાં આવ્યો તો એની શું હકીકત છે? ઓએલએક્સ ઉપર એણે જાહેરાત આપ્યા પછી વિક્ટિમે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો, વિક્ટિમના કોન્ટેક્ટ પછી એણે એક બીજો નંબર આપ્યો જેમાં એણે પોતાનું નામ, જે અત્યારે એનું નામ એજાજ છે, એની બદલે એણે પોતાનું એક બીજા રવિરાજસિંહનો સંપર્ક કરવા માટે કીધું। એ નંબર પણ એનો જ હતો, પોતે 3 નંબર યુઝ કરે છે અને એ રવિરાજસિંહ તરીકે પોતે વિક્ટિમ સાથે ઘણી બધી વખત લાંબો સમય સુધી વાતચીત કરી વોટ્સએપ ઉપર, ત્યાર પછી એમને ચોટીલા બોલાવ્યા અને ત્યાર પછી એણે ત્યાં પહેલી વખત એણે નોકરીની લાલચથી શરૂઆત કરી કે એના ફાધર પીઆઈ છે અને પોલીસની નોકરી માટે થઈને એને મદદ કરશે એમ કરીને વિક્ટિમ પાસેથી એણે થોડા પૈસા પણ પડાવ્યા છે। સર, તાજેતરમાં જે બનાવો આવા જે ન વધે એના માટે કંઈ ખાસ ટીમ અથવા તો પેટ્રોલિંગ કોઈ વધારવામાં આવ્યું છે રાત્રિના સમય દરમિયાન? સીપી સાહેબે આમ તો ડિટેલમાં વિગત આપી છે કે પીસીઆરની પેટ્રોલિંગ વધારી છે, પોલીસની પ્રેઝન્સ રોડ ઉપર વધારી છે, એન્ટી રોમિયોની કામગીરી વધારી છે, અવેરનેસ કેમ્પેન ચલાવ્યું છે, પણ આ જે બનાવ છે એ ટિપિકલ સોશિયલ મીડિયાથી એની શરૂઆત થઈ છે એટલે એટલા માટે થઈને સોશિયલ મીડિયા અવેરનેસ પણ અમે ભવિષ્યમાં એક કેમ્પ ભૂતકાળમાં કરેલો છે, ભવિષ્યમાં પણ એક કેમ્પ કરીશું અમે। અત્યારે ખાસ તો આના જે એવિડન્સીસ કલેક્ટ કરવાના છે એ સોશિયલ મીડિયાથી ચાલુ કરીને જે એણે પૈસા મેળવ્યા છે અને જ્યાં જ્યાં એણે એને એને બળજબરી કરી છે અને અહીંયા રાજકોટમાં પણ દાગદમકી આપેલી છે એ બધી જ બાબતમાં પુરાવા મેળવવાની કામગીરી ચાલે છે। વધી ગયું રાજકોટમાં દુષ્કર્મ થયું તેને લઈને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું છે કે યુવકે છેતરપિંડી કરી છે, ઓએલએક્સમાં વેચવા માટે કોઈક વસ્તુ મૂકી અને ત્યારબાદ તેને યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે, ત્યારબાદ નોકરીની લાલચ આપી, નોકરીની લાલચ આપ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં લવ જિહાદનો મામલો સામે આવ્યો છે, ખોટું નામ બોલ્યો છે યુવક, ચોટીલાનો યુવક છે, નામ બદલી યુવતીની સાથે તેણે મિત્રતા કરી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું।